વલસાડ ખાતે દિયા ધી વંડર ગર્લ જે મૂવીમાં એક દિયા પટેલ નામની બાળકી કઈ રીતે તેના પર થતા અત્યાચાર સામે લડી રહી તે રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા અલગ અલગ શાળાનો 540થી વધુ બાળકીઓને વિના મૂલ્યે આ મૂવી બતાડવામાં આવી હતી. ભારત દેશમાં વધી રહેલા મહિલા પર અત્યાચાર, બાળકીનું શોષણ અને સમાજમાં બની રહેલ બળાત્કાર જેવી ધૃણ ગુનાહિત બનાવો અટકાવવા અને દેશમાં નારી પ્રત્યે સન્માન જળવાય અને સામાન્ય ઘરની મહિલા પણ પોતાની આત્મસંરક્ષણ આત્મવિશ્વાસ રાખી શકે તે માટે હાલ ગુજરાતની સૌથી લોકપ્રિય મૂવી દિયા ધી વંડર ગર્લ જે મૂવીમાં એક દિયા પટેલ નામની બાળકી કઈ રીતે તેના પર થતા અત્યાચાર સામે લડી રહી છે અને તેના માતા પિતાએ આપેલ સંસ્કાર થકી સમાજમાં મહિલા પ્રત્યે જાગૃતિ લાવી રહી છે તે મૂવી થકી સામાન્ય મહિલાને પણ જાગૃતતા આવે તે માટે રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા અલગ અલગ શાળાનો 540થી વધુ બાળકીઓને વિનામૂલ્યે આ મૂવી બતાડવામાં આવી હતી. જે મૂવી વલસાડની પ્રસિદ્ધ સુરક્ષિત સિનેમા ઘર તરીકે જાણીતી સિને પાર્ક ખાતે બતાડવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ વલસાડ તરફથી હું રોટરી આનંદ. આજે જે માહોલ આપણે સિનેપાર્ક થિયેટરમાં જોઈ રહ્યા છે એ રોટરી ક્લબનો એક કાર્યક્રમ છે, જેમાં લગભગ 540 જેટલી બાળકીઓને આજે આપણે અહીં દિયા ધ વંડર ગર્લ મૂવી બતાવવા લઈ આવ્યા છે. અને આ મૂવી બતાવવાનો આશય એટલો જ છે કે વર્તમાન સમયમાં જે આપણા દેશમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે અને બાળકીઓનું જે શોષણ થઈ રહ્યું છે, રેપના ઘણા બધા કેસીસ અત્યારે આપણા સામે આવી રહ્યા છે, તો આ મૂવીનો જે મેઇન બતાવવાનો અમારો જે માધ્યમ છે એ એ છે કે કેવી રીતે એક દીકરી પોતાને સશક્ત બનાવી શકે, પરિસ્થિતિઓને અનુરૂપ પોતાને કેવી રીતે મજબૂત કરી શકે એ આ દરેક બાળકો અને બાળકીઓ એ ગ્રહણ કરે અને શીખે એ રીતનો એક અમારો આ કાર્યક્રમ છે. તો દેશની બાળકીઓ વધુ સશક્ત અને વધુ મજબૂત બને અને પોતાનું રક્ષણ પોતે કરતી થાય એ જ આશયથી આજનો આ કાર્યક્રમ અમે કર્યો છે. બેન, આજનો જે કાર્યક્રમ છે શાના માટેનો કાર્યક્રમ છે અને શું હેતુ છે? અમારો રોટરી ઇન્ટરનેશનલનો એક પીચ અંતર્ગત પ્રોગ્રામ છે, જેમાં અમે લિટરસી અને ગર્લ્સ એમ્પાવરમેન્ટને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. તો એ અંતર્ગત આજે અમે દિયા ધ વંડર ગર્લ એ ફિલ્મનું આયોજન કરેલું છે, જેમાં અંડર પ્રિવિલેજ સ્કૂલ્સ, ટોટલ 7 સ્કૂલની 540 છોકરીઓ 5મા ધોરણથી 8મા ધોરણની, એ લોકો માટે અમે ફ્રી શોનું આયોજન કર્યું. હેરતસિંહ રાઠોડ, KTV ન્યૂઝ, વલસાડ.